વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હવે થોડી જ ક્ષણોમાં તેઓ સભા સ્થળે પણ પહોંચી જશે, ત્યારે તે અંગેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. તેમના દ્વારા હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી રહી છે, તો તમામ વસ્તુઓનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે હોસ્પિટલમાં, તે મશીનરી વિશે પણ જાણકારી પીએમ મોદી દ્વારા મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં તેઓ સભા સ્થળ પર પણ પહોંચશે અને લોકો સાથે વાતચીત પણ તેમના દ્વારા કરવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવી ચૂક્યા છે, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રાજકોટ ગામ છે તે સિવાય પણ અન્ય જે આસપાસના ગામડાના લોકો છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો દૂર દૂરથી આ કાર્યક્રમમાં જોડાવા માટે આવી ચૂક્યા છે. તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, તેમજ પીએમ મોદીનું આગમન થયું છે ગુજરાત ખાતે. ત્યારે આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે, તો રાજકોટ ખાતે તેઓ દ્વારા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના દ્વારા હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી છે. તો હોસ્પિટલ વિઝિટમાં તેઓ દ્વારા તમામ પ્રકારની જાણકારી મેળવવામાં આવી છે અને ડોક્ટર ભરત બોઘરા દ્વારા એક એક મશીનરીની જાણકારી પીએમ મોદીને આપવામાં આવી છે. તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. તો તે અંગેની જે સભાસ્થળ અંગેની જે તૈયારીઓ છે તે પણ તમામ પ્રકારની થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. પીએમ મોદી પણ થોડી જ ક્ષણોમાં સભાસ્થળે પહોંચી જશે. સભાસ્થળ પરના દ્રશ્યો સામે આવ્યા છે. કીર્તિદાન ગઢવી દ્વારા માહોલ જમાવવામાં આવી રહ્યો છે, અનેરો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે અને લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. કાર્યક્રમ ખાતે લોકો દ્વારા હાજરી આપવામાં આવી રહી છે અને સભાસ્થળ ખાતે લોકો પહોંચી ચૂક્યા છે, તેમજ અનેરો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે થોડી જ ક્ષણમાં પીએમ મોદી પણ સભાસ્થળ ખાતે પહોંચી જશે. જે પ્રમાણે પીએમ મોદી દ્વારા હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ ઉપસ્થિત સૌ ખમીરવંતા ગુજરાતની રાજકોટની ધરતી ઉપરથી સત સત વંદન. નમસ્કાર. શ્રી કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ. સમગ્ર પંથકમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે એવો અંતરનો મડકો હતો કે 2 લાખની બેઠક વ્યવસ્થા પણ ઓછી પડે એટલી મોટી સંખ્યામાં આપણે સૌ અહીંયા આવ્યા છીએ
અને આઝાદીના અમૃત મહોત્સવે આરોગ્યધામનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે અત્રે પધારેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે સૌ પ્રથમ હું વિનંતી કરીશ ગુજરાત રાજ્ય વતી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને કે તેઓ શાલ અને મોમેન્ટો દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું માન્ય પ્રધાન અને શ્રી સી આર પાટીલ સાહેબ ભારત કા બેટા દુનિયા કા નેતા આ મોમેન્ટો દ્વારા આવકારે છે. હોસ્પિટલ વતી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને આ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરાને વિનંતી કરીએ કે તેઓ આવકારવા માટે આવશે, સાથે ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઈ અસલાલિયા આ બંને મિત્રો માન્ય વડાપ્રધાનશ્રીને આવકારશે. પ્રતિષ્ઠાના પ્રતીક સમાન પાઘડી દ્વારા આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ખૂબ સરસ રેતી ચિત્ર તૈયાર કર્યું છે એના દ્વારા હોસ્પિટલ વતી શ્રી ભરતભાઈ બોઘરા માન્ય પ્રધાનમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. લોક પ્રતિનિધિ તરીકે હું વિનંતી કરીશ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એમની સાથે સંસદ સભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, એ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી અરવિંદભાઈ રૈયાણી, જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, કુંવરજીભાઈ બાવળિયા, ગીતાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરિયા, આ સૌ મિત્રો માન્ય પ્રધાનમંત્રીશ્રી જ્યારે આટકોટના આંગણે આવ્યા છે ત્યારે શાલ અર્પણ કરીને અને એની સાથે સાથે આપણા જસદણનું આગવું પ્રતીક એવી ઇલેક્ટ્રોનિક આરતી ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીને અહીંયા આવકારશે. આપણે જોરદાર તાળીઓ સાથે પુનઃ માન્ય પ્રધાનમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોને અહીંયા આવકારીએ. અને હવે ગ્રામ્ય વિસ્તારમાં જેમણે કોર્પોરેટ હોસ્પિટલને પણ ઝાંખી પાડે એવી હોસ્પિટલ બનાવવાનું સપનું જોયું અને એ સપનાને સાકાર કર્યું એવા આ હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરાને વિનંતી કરીએ સ્વાગત પ્રવચન માટે. ડોક્ટર ભરતભાઈ બોઘરા, બધાને રામ રામ. ખડ પાણીને ખાખરા અને પાણાનો નહીં પાર, ખડ પાણીને ખાખરા અને પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે આ દેવભૂમિ પંચાળ. આ પંચાળની પવિત્ર ધરતી ઉપર આજે સોનાનો સૂરજ ઉગ્યો છે અને એ સૂર્યનો પ્રકાશ સૌરાષ્ટ્રના ગરીબ લોકોના ઘર સુધી પહોંચે આરોગ્યરૂપી એ મંદિરના લોકાર્પણ કરવા માટે, એ આરોગ્ય મંદિરના લોકાર્પણ કરવા માટે આપણા દેશના ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા આંગણે આવ્યા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર વતી હું પ્રધાનમંત્રી શ્રી આપનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ સન્માન કરું છું. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનું પણ સન્માન કરું છું. કેન્દ્રના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, આદરણીય રૂપાલા સાહેબ, ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબનું પણ સન્માન કરું છું. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનું પણ સન્માન કરું છું. અમારા વડીલ મુરબ્બી આદરણીય વજુભાઈ વાળા સાહેબનું પણ સન્માન કરું છું. આદરણીય વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીશ્રીનું પણ સન્માન કરું છું. જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, સૌ મંચ ઉપરના સંસદ સભ્ય, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સૌ માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મારા ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ, શ્રી પાટીદાર સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, હોસ્પિટલમાં જેમણે ખૂબ મોટું દાન આપ્યું છે એવા સૌ દાતાઓ અને સમગ્ર પંથકમાંથી અઢારે આલમમાંથી દરેક સમાજના પધારેલા સૌ વડીલો, મુરબ્બીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સાધુ સંતો, ગુરુજીઓ, પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો અને યુવાનો મિત્રો, આજે મને ખુશી છે એટલા માટે કે હું જ્યારે મેડિકલમાં પ્રેક્ટિસ કરતો ત્યારથી મારા મનમાં એક સ્વપ્ન હતું કે આ વિસ્તારમાં કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ પેદા થાય એવા વખતે આપણે તાત્કાલિક સારવાર મળે એવું એક હોસ્પિટલ જ્યારે સમય મળે ત્યારે બનાવવું છે. પરંતુ પ્રધાનમંત્રીશ્રી,
આપના જીવનમાંથી પ્રેરણા લઈને આપના માર્ગદર્શન પ્રમાણે આપે અમને હંમેશા શીખવું છે કે જે કરીએ તે એકદમ પરફેક્ટ કરીએ અને એના કારણે આજે આટકોટના આંગણે 200 બેડનું એક કોર્પોરેટ હોસ્પિટલ ન હોય એનાથી સારી સુવિધા સાથેનું હોસ્પિટલ આટકોટના આંગણે આજે પીએમ સાહેબે લોકાર્પણ કર્યું છે. મને ખુશી તો એ વાતની છે કે આપણે બધા ગામડામાં નથી રહેતા. આ યાદ રાખજો, આપણે બધા ગામડામાં નથી રહેતા, આપણે બધા પ્રધાનમંત્રીના દિલમાં રહીએ છીએ. આપણે બધા પ્રધાનમંત્રીના દિલમાં રહીએ છીએ એટલા માટે કે 130 કરોડ વસ્તીના વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન જેને વિશ્વના લોકો મળવા માટે સમય માંગતા હોય એ વ્યસ્ત શિડ્યુઅલમાંથી પણ આ 45 ગામડાના ગરીબ માણસની આરોગ્યની ચિંતા કરી અને આપણને પ્રોત્સાહિત કરવા માટે આજે પ્રધાનમંત્રી આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા પ્રધાનમંત્રી શ્રી આપનું આ યોગદાન ક્યારેય નહીં ભૂલી શકે એવું મોટું યોગદાન અમારા માટે છે. પ્રધાનમંત્રી શ્રી, હું આપને એ વાતની ખાતરી આપું છું કે આ હોસ્પિટલમાં આપે જ્યારે હિન્દુસ્તાનના 130 કરોડ લોકોના આરોગ્યની ચિંતા કરી છે અને વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારતની યોજના એ હિન્દુસ્તાનમાં આપનારા હોય તે નરેન્દ્રભાઈ મોદી ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ આયુષ્માન યોજનાનો સારી રીતે અમલ થાય એના માટે આ હોસ્પિટલ બનાવવાનો અમારો વિચાર છે. આ હોસ્પિટલમાં 100% આયુષ્માન યોજનાના કાર્ડના લાભાર્થીને પ્રાયોરિટી મળશે અને જે દર્દી પાસે કાર્ડ નહીં હોય અથવા તો કાર્ડ રિન્યુઅલમાં પ્રશ્ન છે તો અહીંયા એક આયુષ્માન ડેસ્ક રાખ્યું છે, ત્યાંથી કાર્ડ કાઢી આપવામાં પણ આવશે, રિન્યુ કરી આપવામાં પણ આવશે. અને તેમ છતાંય કોઈ સારવાર એ કાર્ડની વ્યાખ્યામાં નહીં આવતી હોય એવા સમયે હું આજે આપ બધાની વચ્ચે પ્રધાનમંત્રીશ્રીને ખાતરી આપું છું કે જે આરોગ્ય મંદિરનું ઉદઘાટન આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોય, અમારા ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું છે કે એ આરોગ્ય મંદિરની અંદર આવેલો કોઈ દર્દી એની પાસે કાર્ડ હશે કે નહીં હોય, પૈસા હશે કે નહીં હોય, એ સારવાર વગર પાછો નહીં જાય સાહેબ, અમે એની ખાતરી આપીએ છીએ. અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓને પણ હું વંદન કરું છું. સાહેબ, આપને આવકારવા માટે ગામોગામ લોકોની અંદર ઉત્સાહ ઉમંગ અનેરો હતો. એ પાટીદાર સમાજમાં તો હોય જ, પણ સૌરાષ્ટ્રના બધી જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈને સંસદને મંત્રી સુધીના લોકોએ સૌ દાતાઓએ પણ અઢળક દાન આપ્યું છે. હું સૌ દાતા પરિવારને પણ વંદન કરીશ. એ ગોવિંદભાઈ ધોળકિયા હોય, લવજીભાઈ બાદશાહ હોય, હરેશભાઈ પરવાડિયા હોય કે ઠુમર પરિવાર હોય, સૌ લોકોએ એમ સાહેબ અમને ખૂબ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતના સૌ સૌરાષ્ટ્રના વસતા સુરતવાસીઓ પણ ખૂબ મદદ કરી છે, ત્યારે સૌને હું અભિનંદન આપું છું અને આપ સૌને ખાતરી આપું છું કે આપણું આરોગ્ય મંદિર એ આવનારા દિવસોમાં ગુજરાતના 1-5 આરોગ્યના ઇન્સ્ટિટ્યૂટમાં સ્થાન પામે એટલી મહેનત કરીશું. અને અહીંયા આવેલા દરેક દર્દી એને ભગવાન તંદુરસ્તી આપે એ પ્રકારની એકદમ એથિકલી પ્રેક્ટિસ થશે ત્યારે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં હિન્દુસ્તાનમાં 8 વર્ષ થયા છે, 8 વર્ષ પૂરા થયા છે ગઈકાલે કે આગલા દિવસે. આપણે બધા સૌરાષ્ટ્રના લોકો ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રધાનમંત્રીશ્રી જે રીતે રાત દિવસ જોયા વગર આ દેશના વિકાસ માટે કામ કરે છે અને કોરોના કાળમાં પણ આપણે અનુભવ્યું છે કે વિશ્વની મહાસત્તાઓએ નથી કર્યું છે, કે આપણા નરેન્દ્રભાઈ આપણા માટે કર્યું છે. ત્યારે આપણે બધા એક સાથે ઉભા થઈને આપણે બધા એક સાથે પોતાના સ્થાન પર ઉભા થાવ અને હું બોલાવું, નરેન્દ્રભાઈ ભાગે બઢો, નરેન્દ્રભાઈ ભાગે બઢો. થેન્ક યુ. પોલીસના મિત્રોને વિનંતી કે વચ્ચેની એલીમાં 12,000 લોકો ઉભા છે, એમને સ્થાન આપજો. અહીંયા કઈ ચિંતા કરવામાં વચ્ચેની એલી કે જ્યાં જ્યાં જગ્યા હોય સભા મંડપમાં ત્યાં એન્ટ્રી કરવા દે. આભાર. આભાર ડોક્ટર ભરતભાઈ બોગરા. આપ સૌને વિનંતી છે આપનું સ્થાન પ્રાપ્ત કરવા માટે. ભરતભાઈએ માન્ય પ્રધાનમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું અને હવે વિનંતી કરીએ ગુજરાત રાજ્યના કર્મઠ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમના પ્રાસંગિક ઉદ્બોધન માટે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. સૌરાષ્ટ્રના
आर्थिक पाटनगर राजकोट महानगर ने आंगणे श्री पटेल सेवा समाज संचालित श्री केडी परवाड़िया मल्टी स्पेशियालिटी हॉस्पिटल लोकार्पण प्रसंगे अपनी साथ अपनी वच्चे उपस्थित भारत यशस्वी वडाप्रधान आदरणीय श्री नरेन्द्र भाई मोदी साहेब गुजरात प्रदेश भाजपा माननीय अध्यक्ष श्री सी आर पाटिल जी केन्द्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी श्री परसोत्तम भाई रूपाला जी श्री महेन्द्र भाई मुजपरा जी राज्य सरकार में मारा साथी मंत्री श्री जीतूभाई वाघाणी श्री ऋषिकेश भाई पटेल कर्नाटक पूर्व राज्यपाल श्री वजूभाई वाड़ा पूर्व मुख्यमंत्री श्री विजयभाई रूपाणी सौ सांसद सभ्यश्रीओ प्रदेश उपाध्यक्ष तथा ट्रस्टी श्री डॉक्टर भरतभाई बोगरा सौ धारासभ्यश्रीओ विशाल संख्या में उपस्थित सौ नागरिक भाइयों बहनों और प्रेस मीडिया मित्रों आज राजकोट में खूब आनंद अवसर है। राजकोट आटकोट में देश यशस्वी वडाप्रधान जेमने हाल में पोताना प्रधानमंत्री कार्यकाल आठ वर्ष पूर्ण पूरा कर्या छे। सुशासन गुड गवर्नंस जन जन नी सरकार ना प्रणेता आपनी वच्चे पधार्या छे त्यारे सौ गुजरातीओ अने आप सौ वती आदरणीय वडाप्रधान श्री ने प्रधानमंत्री कार्डना सफल आठ वर्ष पूर्ण थवाना अवसरे खूब खूब अभिनंदन पाठवु छु। आम तो जाहिर जीवन में तेमनो कार्यकाल खूब लांबो अने सफल रह्यो छे जेना आपणे सौ गुजरातीओ साक्षी छीए। मित्रों आपणे सौए एवुं गुजरात जोयुं छे क्या ज्यां वाळू टाणे वीजळी जती रहे पाणी माटे तो कहेवतो बनती हती अने दीकरी नी सुवावळ माटे एम्ब्युलन्स नहोती मळती परंतु वडाप्रधान श्री नरेन्द्र भाईना सुशासनना सिद्धांतो अने तेमनी कार्यशैलीना परिणामे आजे गुजराते बहुमुखी विकासनी केडी कंडारी छे। आजे गुजरात देशनुं ग्रोथ एंजीन बन्युं छे। प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदीना सौना साथ अने सौना विकासने परिणामे गुजरात विकासनो पर्याय बन्युं छे। आदरणीय नरेन्द्र भाईए राज्यना मुख्यमंत्री तरीके सुनिश्चित कर्युं छे के राज्यना दरेक नागरिकने आरोग्य सुखाकारी मळी रहे। एक समय हतो के गामडाना लोकोने आरोग्य सेवा दवाखाना माटे गावना गाव दूर जवू पड़तुं। आजे आदरणीय वडाप्रधानशीना मार्गदर्शनमां हवे तो अंतरियाळ ग्रामीण विस्तारमां सुपर स्पेशियालिटी हॉस्पिटल बनी छे। आपणी भावि पेढ़ी एवा बाळकोना आरोग्यनी चिंता सरकारे करी छे। आजे आटकोटने पण आवी ज मल्टी स्पेशियालिटी अद्यतन हॉस्पिटलनी भेट मळी छे। आपणे जाणीए छीए के गरीब अने मध्यम वर्गना परिवार पर ज्यारे मोटी बीमारी आवे आफत आवे छे त्यारे ते परिवारनी वर्षोनी बचत मात्र सारवार पाछळ खर्चाई जाय छे। आ बधा संकटोमांथी गरीब अने मध्यम वर्गना परिवारने बहार काढवा माटे जन जन सुधी आरोग्य सेवाओ पहोंचाडवा माटे आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए पीएमजेवाई शुरू करी छे। गरीब मध्यम वर्गना परिवारने पांच लाख सुधी ना आरोग्य खर्च सामे सुरक्षा कवच मळ्युं छे। विना मूल्ये आरोग्य सेवा पूरी पाड़ती आ विश्वनी सौथी मोटी योजना छे जे आपणा माटे गौरवनी वात छे। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए राज्यना मुख्यमंत्री तरीके मां अमृत योजना शुरू करी छे ते राज्यना लाखो नागरिकों माटे आशीषरूप नीवडी हती। गुजरातमां आपणे पीएमजेवाय ने मां अने मां वात्सल्य योजनाने जोड़ीने पीएमजेवाय ने मां योजना हेठ 44,85,000 परिवार एटले के अंदाजित 2,25,00,000 लोकोने आवरी लीधा छे। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए गरीब लोकोने सस्ती दवा उपलब्ध थाय ते माटे प्रधानमंत्री भारतीय जन औषधि परियोजना ने वेगवान बनावी छे जेना द्वारा गरीब मध्यम वर्गना परिवार ने गंभीर रोगोना दवाना खर्चमां मातबर घटाड़ो थयो छे। मात्र सरकार ज नहीं सेवाभावी संगठनों संस्थाओ सखावतीओ पण आवा सेवा कार्य में जोड़ाया छे। सर्वे भवंतु सुखी ने
साकार करती आवी मल्टी स्पेशियालिटी हॉस्पिटलो सामान्य गरीब वंचित माटे आरोग्य सुखाकारीना धाम बनी छे। मेडिकल एज्युकेशन तबीबी शिक्षण बैठक में पण वडाप्रधान श्रीना नेतृत्व में गुजराते सुदृढ़ इन्फ्रास्ट्रक्चर उभु कर्युं छे। मेडिकल सीटों मात्र 1375 हती अने गुजरातना विद्यार्थीओने ऊंची फी भरीने अन्य राज्यों में भणवा जवुं पड़तुं हतुं। आजे राज्य में 5700 जेटली एमबीबीएस 2000 जेटली पीजीनी सीटों उपलब्ध छे। हवे आपणा दीकरा दीकरीओने गुजरात में सारू मेडिकल शिक्षण मळे छे। आवनार दिवसों में नवी 8 मेडिकल कॉलेजों शुरू थवानी छे। आजे उद्घाटन थयुं रह्युं छे ए श्री केडी परवाड़िया हॉस्पिटल आटकोट ज नहीं परंतु समग्र जसदण तालुका माटे आशीर्वाद समान निवडशे। आ हॉस्पिटल शुरू थतानी साथे ज पीएमजेवाई मां योजना ने आवरीने गरीबोनी स्वास्थ्य सेवाओनो यज्ञ आरंभी देवामां आवशे। देशमां ज्यारे वडाप्रधान श्रीना मार्गदर्शनमां आजादीनो अमृत महोत्सव उजवाई रह्यो छे त्यारे जन जन सुधी स्वास्थ्य सेवानो अमृत पहोंचाडवा माटेनुं आ एक उत्तम माध्यम बनशे एवी आशा साथे विरमू छूं। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। आभार माननीय मुख्यमंत्री श्री आपना उद्बोधन बदल। अने हवे आपणे सौ जेमनी अत्यंत आतुरतापूर्वक राह जोई रह्या छीए एक क्षण आवी चुकी छे। प्रजा केन्द्रित सुशासनना 8 वर्ष पूर्ण करीने समग्र विश्वने भारतने एक अनोखू स्थान अपाव्यु छे एवा देशना तेजस्वी अने तपस्वी वडाप्रधान आदरणीय श्री नरेन्द्रभाई मोदी साहेबने आपणे विनंती करिए एमना प्रासंगिक उद्बोधन माटे। आदरणीय वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेब, आप सौने विनंती छे हवे आपणे आपणुं स्थान जाळवी राखीशुं। भारत माता की, भारत माता की। गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, गुजरात भारतीय जनता पार्टी के अध्यक्ष और संसद में मेरे साथी श्री सीआर पाटिल, केंद्रीय मंत्रिपरिषद के मेरे सहयोगी पुरुषोत्तम रूपाला जी, मनसुख मांडविया जी, डॉक्टर महेंद्र मुजफरा जी, हमारे वरिष्ठ नेता श्री वजूभाई वाला, श्री विजयभाई रूपाणी, पटेल सेवा समाज ट्रस्ट के सभी ट्रस्टी, सभी दाता, विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए यहां पधारे हुए पूज्य संतगण, गुजरात सरकार के अन्य मंत्रीगण, सांसदगण, विधायकगण, और इतनी गर्मी के बावजूद भी आटकोट में इतनी बड़ी संख्या में आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, मुझे खुशी है कि आज यहां मातोश्री केडीपी मल्टी स्पेशलिस्ट हॉस्पिटल का शुभारंभ हुआ है। ये हॉस्पिटल सौराष्ट्र में स्वास्थ्य सेवाओं को और बेहतर बनाने में मदद करेगा। जब सरकार के प्रयास में जनता का प्रयास जुड़ जाता है
तो सेवा करने की हमारी शक्ति भी अनेक गुना बढ़ जाती है। राजकोट में बना यह आधुनिक अस्पताल एक इसका बहुत बड़ा उत्तम उदाहरण है। भाइयों और बहनों, केंद्र में भाजपा के नेतृत्व वाली एनडीए सरकार राष्ट्र सेवा के 8 साल पूरे कर रही है। आठ वर्ष पहला तमे बधाए मने विदाई आपी थी। परंतु तमारो प्रेम वधतो ज जाय छे। आज जब गुजरात की धरती पर आया हूं तो मैं सर झुका करके गुजरात के सभी नागरिकों का आदर करना चाहता हूं। आपने मुझे जो संस्कार दिए, आपने मुझे जो शिक्षा दी, आपने जो मुझे समाज के लिए कैसे जीना चाहिए ये जो सब बातें सिखाई, उसी की बदौलत गत 8 वर्ष मातृभूमि की सेवा में मैंने कोई कोर कसर नहीं छोड़ी। ये आप ही के संस्कार है, इस मिट्टी के संस्कार है। पूज्य बापू और सरदार वल्लभ भाई पटेल की इस पवित्र धरती के संस्कार है कि 8 साल में गलती से भी ऐसा कुछ नहीं होने दिया है, न ऐसा कुछ किया है जिसके कारण आपको या देश के किसी नागरिक को अपना सर झुकाना पड़े। इन वर्षों में हमने गरीब की सेवा, सुशासन और गरीब कल्याण को सर्वोच्च प्राथमिकता दी है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस मंत्र पर चलते हुए हमने देश के विकास को नई गति दी है। इन 8 सालों में हमने पूज्य बापू और सरदार पटेल के सपनों का भारत बनाने के लिए ईमानदार प्रयास किए हैं। पूज्य बापू एक ऐसा भारत चाहते थे जो हर गरीब, दलित, वंचित, पीड़ित, हमारे आदिवासी भाई बहन, हमारी माताएं बहनें, उन सबको सशक्त करे, जहां स्वच्छता और स्वास्थ्य जीवन पद्धति का हिस्सा बने, जिसका अर्थतंत्र स्वदेशी समाधानों से समर्थ हो। साथियों, 3 करोड़ से अधिक गरीबों को पक्के घर, 10 करोड़ से अधिक परिवारों को खुले में शौच से मुक्ति, 9 करोड़ से अधिक गरीब बहनों को धुएं से मुक्ति, 2.5 करोड़ से अधिक गरीब परिवारों को बिजली कनेक्शन, 6 करोड़ से अधिक परिवारों को नल से जल, 50 करोड़ से अधिक भारतीयों को 5 लाख रुपए तक मुफ्त इलाज की सुविधा, ये सिर्फ आंकड़े नहीं है मेरे भाइयों बहनों, ये सिर्फ आंकड़े नहीं है।
बल्कि गरीब की गरिमा सुनिश्चित करने के हमारे कमिटमेंट के ये प्रमाण है, प्रमाण साथियों। भाई और बहनों, गरीबों की सरकार होती है तो कैसे उसकी सेवा करती है, कैसे उसे सशक्त करने के लिए काम करती है, ये आज पूरा देश देख रहा है। 100 साल के सबसे बड़े संकट काल में, कोरोना महामारी के इस समय में भी देश ने ये लगातार अनुभव किया है। महामारी शुरू हुई तो गरीब के सामने खाने पीने की समस्या हुई तो हमने देश के अन्न के भंडार देशवासियों के लिए खोल दिए। हमारी माताओं बहनों को सम्मान से जीने के लिए जनधन बैंक खाते में सीधे पैसे जमा किए, किसानों और मजदूरों के बैंक खाते में पैसे जमा किए, हमने मुफ्त गैस सिलेंडरों की भी व्यवस्था की ताकि गरीब के घर की रसोई चलती रहे, उसका घर का चूल्हा कभी बुझ न पाए। जब इलाज की चुनौती बढ़ी तो हमने टेस्टिंग से लेकर ट्रीटमेंट की सुविधाओं को गरीब के लिए सुलभ कर दिया। जब वैक्सीन आई तो हमने ये सुनिश्चित किया कि हर भारतीय को वैक्सीन लगे, मुफ्त लगे। तमारा बताना वैक्सीन लाग्या जेने, टीकाकरण थई गयू जेने, कोई ने काणी पाई आपी पड़ी जे, एक रुपयो खर्चवो पड़े जे। भाइयों बहनों, एक तरफ कोरोना का ये विकट समय, वैश्विक महामारी, और आजकल तो आप देख रहे हैं युद्ध भी चल रहा है। टीवी पर आधा समय युद्ध की खबरें हर किसी को चिंतित करती है। इन परिस्थितियों में भी हमने निरंतर प्रयास किया कि हमारे गरीब भाई बहन को, हमारे मिडिल क्लास को, मध्यम वर्ग के भाई बहनों को मुश्किल का सामना करना न पड़े। अब हमारी सरकार सुविधाओं को 100% नागरिकों तक पहुंचाने के लिए अभियान चला रही है। जो जिस बात का हकदार है उसे उसका हक मिलना चाहिए। जब हर नागरिक तक सुविधाएं पहुंचने का लक्ष्य होता है तो भेदभाव भी खत्म होता है, भ्रष्टाचार की गुंजाइश भी नहीं रहती, न भाई भतीजावाद रहता है, न जात पात का भेद रहता है। इसलिए हमारी सरकार मूलभूत सुविधाओं से जुड़ी योजनाओं को सैचुरेशन तक 100% तक पहुंचाने में जी जान से जुटी हुई है। राज्य सरकारों को भी हम लगातार इस काम के लिए प्रेरित कर रहे हैं, सहायता कर रहे हैं। हमारा ये प्रयास देश के गरीब को, देश के मध्यम वर्ग को सशक्त करेगा, उनका जीवन और आसान बनाएगा। अने आजे जा रहे यहां जसदण में पहलू सुपर स्पेशलिटी अस्पताल, अने आठकोट में
अने मने आयो तो हॉस्पिटल जोवा जवानो अवसर मळ्यो, बधा दाताओनो दर्शन करवानो मौको मळ्यो, ट्रस्टीओने मळवानो मौको मळ्यो। अने ट्रस्टीओ मने कह्युं छे के साहेब पाछो वळीन जोता ज नहीं, अहीं कोई पण आवशे ने क्यारे पाछो नहीं जाए। आ ट्रस्टीओना शब्दो एमनी भावना अनेक आधुनिक हॉस्पिटल अपना घरांगणे हूँ भरत भाई बोगरा ने पटेल सेवा समाज ना सौ साथियों ने जेटला अभिनंदन आप एटला ओछा छे। पटेल सेवा समाजे समर्पित भाव थी आज ज्या एक मोटू काम कर्यु छे एना माटे आप सौ अभिनंदन अधिकारी छो। अने आमाथी प्रेरणा लईने अनेक लोको समाज माटे कई ने कई करवाने इच्छा राखशे। सामान्य रीते कोई कारखाना नुं उद्घाटन करवा गया होईए कोई बस स्टेशन नु उद्घाटन करवा गया होइए रेलवे स्टेशन नु उद्घाटन करवा गया होइए तो आपणा मन थी वही कही है कि भाई तमारु बधु काम आगळ वधे खूब आगळ वधे खूब लोको प्रवास करे कारखाना में उत्पादन खूब सरस थाय पण हवे हॉस्पिटल में शू केवू बोलो के भरेली रहे। एटले मैं उद्घाटन तो कर्युं छे पण पड़े तो पहला करता है त्याजो तम तम तो थईने घेर पाछो जाए आवु काम आ हॉस्पिटल में थवानुं छे। आजे गुजरात में स्वास्थ्यनी बाबत में जे हरणफाळ भरी छे जे इन्फ्रास्ट्रक्चर तैयार थयुं छे जे स्तर पर काम करवामां आवी रह्युं छे भूपेन्द्र भाई ने एमनी पूरी टीम ने हृदय थी अनेक अनेक अभिनंदन आपुं छुं। अने आनो लाभ गुजरात ने खूणे खूणे सामान्य मां सामान्य मानवी ने पण मळवानो छे। अने आजे अमारू आटकोट तो जगह एवी के आजूबाजूना त्रण चार जिला ने एम लागे के अमारू पासे ज छे। बधा थवड़ा निकळ्या के अर्धा पौणा कलाक बे कलाक कलाक में पहोंच्या भेगा छीए। आप तो जाणो छो हवे आपणा त्यां राजकोट में गुजरात ने जे एम्स मळी छे एनु काम राजकोट में तेज गति थी चाली रही है। थोड़ा दिवस पहला हूं जामनगर आयो तो अने जामनगर में विश्वनु ट्रेडिशनल मेडिसिन नु मोटू सेंटर WHO द्वारा आपणे जामनगर में एनो शिलान्यास कर्यो छे। आ बाजू जामनगर में आयुर्वेद अहींया राजकोट में मारू एम्स अने हवे अमारू आमा आटकोट आ बापुड़ी वत पड़ी गयो तमारे तो विश्वनु ट्रेडिशनल मेडिसिन नु मोटू सेंटर WHO द्वारा आपणे जामनगर में एनो शिलान्यास कर्यो छे। आ बाजू जामनगर में आयुर्वेद अहींया राजकोट में मारू एम्स अने हवे अमारू आमा आटकोट आ बापुड़ी वत पड़ी गयो तमारे तो साथियों बे दशक पहला हूं तमारी सेवा में मने मौको तमे आप्यो 2001 में त्यारे आपड़ा गुजरात में मात्र ने मात्र 9 मेडिकल कॉलेजो हती। आ बधुं याद राखो तो भूली जाओ चोल्या आ नवी पेढ़ी ने कहजो पाछू
नहीं तो एमने तो खबर नहीं हुआ कि शू हाल था। मात्र 9 मेडिकल कॉलेजों अने डॉक्टर बनवानी इच्छा कितना बदा नहीं हुआ तारे माड 1100 बैठको होती जेमाथी डॉक्टर माटे भणी सके। आवडू मोटू गुजरात 2001 पहला 1100 बैठक। अने तमने जाणीने आनंद थशे भाईओ के आजे सरकारी अने प्राइवेट मेडिकल कॉलेजो मळीने 30 मेडिकल कॉलेज एकला गुजरात में छे। अने एटलू ज नहीं गुजरात में पण अने देश में पण दरेक जिल्ला में एक मेडिकल कॉलेज बनावानी इच्छा छे। एमबीबीएस अने पीजी एनी मेडिकल सीटो एक जमाना में 1100 आजे 8000 सीटो छे। 8000 भाईओ बहनो अने एमां पाछू आपणे नवी हिम्मत करी छे। तमे मने को गरीब मां बाप ने पण दीकरो के दीकरी डॉक्टर बने भी इच्छा थाय कि ना थाय जरा को तो खबर पड़े थाय कि ना थाय थाय कि ना थाय। पण हवे एने पेलो पूछे कि तमे अंग्रेजी माध्यम में भण्या था कि गुजराती माध्यम में। हवे तमे अंग्रेजी माध्यम में भण्या हो तो डॉक्टर बनवानो दरवाजो खुले। तमे गुजराती माध्यम में भण्या हो तो तमे डॉक्टर नो दरवाजो बंद। हवे आ अन्याय छे कि नहीं? अन्याय छे कि नहीं भाई? आपणे नियम बदल्यो अने नक्की कर्यो के डॉक्टर थवुं होय एंजीनियर थवुं होय मातृभाषा में भणीने पण थई शकाय अने लोकोनी सेवा करी शकाय। साथियों डबल इंजीन नी सरकार डबल लाभ तो होय होय कि ना होय। अने आपणा गुजरात वाळाने समजावू पड़े कि मोसाळमां जमण होय ने मां पीरसनारी होय। हवे आनो के अर्थ समजावू पड़े भाई। आ डबल इंजीन नी सरकारे गुजरातना विकास ने नवी ऊंचाई पर पहुंचाड़वा माटेनुं काम आद्युं छे। भाईओ विकास ने आड़ेली बधी अड़चणो दूर करी छे अने एनो लाभ तेज गति से विकास नो लाभ आजे एनो गुजरात ने मिली रह्यो छे। 2014 पहला गुजरात में एवा अनेक प्रोजेक्ट हता कि दिल्ली में एवी सरकार हती कहीं थी प्रोजेक्ट जाए ने तो एमने प्रोजेक्ट नो तो देखा तो एमने अंदर मोदी देखाय। अने एवुं मगज फटके तरत ज कैंसल रिजेक्ट कैंसल रिजेक्ट बधा कामों ताळा मारी दीधा था। एटली बधी उदासीनता आपणी मां नर्मदा तमे विचार करो आ नर्मदा मां ने रोकीने बैठा था। आ सरदार सरोवर बांध बांधवा माटे आपणे उपवास पर उतरवू पड्युं तो याद छे ने साथीओ? अने उपवासे रंग लाया कि सरदार सरोवर बांध बनी गयो सौनी योजना बनी गई अने नर्मदा माता कच्छ काठियावाड़ी धरती पर आवीने आपणुं जीवन उजाड़वा मांडी पड़ी। मित्र आ काम थाय छे आपणे त्यां अने हवे तो सरदार सरोवर बांध सरदार वल्लभ भाई पटेल आखी दुनिया नु सौथी ऊंचा मां ऊंचू स्टेच्यू आखी दुनिया मां सरदार साहेब नु नाम गूंजी रह्युं छे भाई। अने लोको जाय तो अचरज थाय छे के आपणा गुजरात मां आवडुं मोटुं काम आटलू जल्दी ए तो गुजरात नी ताकात छे भाई। इन्फ्रास्ट्रक्चर ना तेज विकास नो लाभ गुजरात ने मळ्यो छे। अभूतपूर्व स्पीड थी अभूतपूर्व स्केल पर
आज गुजरात में इन्फ्रास्ट्रक्चर नु काम आगे धपी रू है। एनो लाभ गुजरात ना बधा क्षेत्रों ने मळ्यो छे। एक जमानो हतो के उद्योग नी वात आवे तो मात्र ने मात्र वडोदरा थी वापी जे नेशनल हाईवे जाए नी बे बाजू बधा कारखाना देखाय एज आपणो औद्योगिक विकास हतो। आजे तमे गुजरात नी कोई पण दिशा में जाओ नाना मोटा कारखानाओ उद्योगो प्रवृत्ति पूरजोश चाली रही छे। आपणो राजकोटनो एंजीनियरिंग उद्योग मोटी मोटी गाड़ियों गमे त्या बनती होय, गाड़ी नानी बनती होय मोटी, पण एमां नानो नानो पूरजो तमारो राजकोट थी जाय। आप विचार करो अहमदाबाद मुंबई बुलेट ट्रेन हाई स्पीड ट्रेन तेज गति से जेम चालू रही है। वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर मुंबई थी दिल्ली सुधी नो अने जेना कारणे लॉजिस्टिक माटेनी व्यवस्था तेज गति से काम चाली रही है। आ बधानो लाभ गुजरातना हाईवे जारे चौड़ा थाय डबल ट्रबल छह लाइन आनो लाभ गुजरात बंदरों की ताकत वधारनारो बनवानो छे। एर कनेक्टिविटी आज गुजरात में भूतपूर्व विस्तार जोवा मळे छे। अने रोरो फेरी सर्विस मने याद छे अमे नाना हता ने छापामां वाँचीए तो एम थाय के आ रोरो फेरी सर्विस शुं छे। हूँ मुख्यमंत्री बन्यो मैं पूछू आ छे शू क्या खूणा में छे। बचपन थी सांभळता आव्या हता आज रोरो फेरी सर्विस चालू थई गई अने आ लोको 300 साढ़े 300 किलोमीटर ना बदले सूरत थी काठियावाड़ आवुं होय तो 8 कलाक बची ने गणतरी ना समय में आपणे पहोंची जईए छे। विकास केवी रीते थाय ए आपणे आजे जोयुं छे। एमएसएमई गुजरातनी सौथी मोटी ताकत तरीके उभरी छे। आखा सौराष्ट्रनी अंदर एक जमानो हतो मीठा सिवाय कोई उद्योग नहीं, काठियावाड़ खाली थतुं हतुं। रोजी रोटी कमावा माटे कच्छ काठियावाड़ ना लोको ने हिंदुस्तान ना खूणे खूणे भटकवू पड़तू हतू। आजे हिंदुस्तान ना लोको ने कच्छ काठियावाड़ आवानुं मन थाय छे, बंदरो धमधमी रह्या छे। आ गुजरातनी तासीर बदलाणी छे दोस्तो। आपणो मोरबीनो टाइल्स नो उद्योग दुनियामां डंको वागी रह्यो छे। अमारो जामनगर नो ब्रास नो उद्योग दुनिया में एनी पहुंच थई रही छे दोस्तों। हवे तो फार्मा इंडस्ट्री दवानी कंपनीओ एक जमानामां सुरेन्द्रनगर पासे दवानी कंपनीओ आवेना माटे गुजरातनी सरकारो भूतकाळमां एटला बधा लाणी करवानी जाहेरातो करी हती काई थतुं नहोतुं। आजे दवानी मोटी मोटी कंपनीओ गुजरातनी धरती पर सौराष्ट्रनी धरती पर अड़ंगो जमावीने आगळ वधी रही छे। भाईओ अनेक क्षेत्रों एवा छे कि जेमा गुजरात तेज गति थी आगळ वधी रह्यु छे। अने एटला माटे भाईओ बहनों गुजरात ना औद्योगिक विकास ने जे के लाभ थाय एमा वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट एनु एक मोटू अभियान आपणे आखा देश में उपाड्यु छे। अने सौराष्ट्रनी तो ओळख पण छे अने काठियावाड़ी अमारी ओळख अमारी कच्छनी ओळख अमारी गुजरातनी ओळख साहसिक स्वभाव खमीरवंतु जीवन पाणीना अभाव वच्चे पण जिंदगी जीवनारो गुजरातनो नागरिक आजे खेतीना क्षेत्रमां पण डंको वगाड़ी रह्यो छे। आ गुजरातनी ताकत छे भाईओ अने ए ताकत ते प्रगतिना पंथे लई जवा माटे चाहे सरकार दिल्लीमां बैठी होय के सरकार गांधीनगरमां बैठी होय आपणे चारे तरफ आगळ वधी रह्या छे भाई। आजे ज्यारे आरोग्यनी आटली मोटी सुविधाओ अहींया वधी रही छे त्यारे मारा तरफथी आ विस्तारना बधा नागरिकोने शुभकामनाओ छे। अने आप विश्वास राखजो हमणा भूपेन्द्रभाई वर्णन करता था पीएम जय योजनानुं आयुष्मान योजना दुनिया में सौथी मोटी आयुष्मान योजना अपने त्या चाले छे।
अमेरिका की कुल जनसंख्या करता वधारे लोगों लाभ हिंदुस्तान में ले एवी योजना चाले छे। यूरोपना देशों की संख्या करता वधारे लोगों लाभ ले एनी योजना भारत में चाली रही है। 50 करोड़ लोगों ने आयुष्मान कार्ड द्वारा गंभीर में गंभीर बीमारी हो 5 लाख रुपया सुधी बीमारी नो खर्च सरकार उठावे छे। भाइयों आजे भाइयों गरीबी अने गरीब ने पड़ती तकलीफो ये मारे चोपड़ी में नहीं वाँचवी पड़ी, टीवी ना पर्दा पर नहीं जोवू पड़ियो। मने खबर छे के गरीब में जिंदगी केम जीवाती हो। आजे पण आपणा समाज में माताओ बहनों मांदगी होय पीड़ा थती होय परिवार में कोई ने कहे नहीं सहन कर्या करे घरना काम पण करे घर में कोई मांदू साचू होय तेने साचवे पोताने थती पीड़ा नी वात आपणी मां बहनों कोई ने करे नहीं अने खूब वकरी जाए तो ईश्वर ने प्रार्थना करे कि तू मने उपाड़ी ले आ मारा कारणे मारा छोकरा दुखी थाय छे। दीकरा दीकरीओने खबर पड़े के मां कहीं आपणे सारी हॉस्पिटल में जाइए के सारवार कराइए त्यारे मां कहे कि भाई एटलू बधुं देवू थई जशे अने पछी हूं तो कहवा मारे केटलू जीववानुं छे अने तमे देवाना डूंगर में डूबी जशो तमारी तो पेढ़ी आखी डूबी जैसे। अबे मारे जितना दाड़ा भगवाने कहू छे हूँ रहीस दुख भोगवीश पण आपणे हॉस्पिटल नथी जवू आपणे देवू करीने दवा नथी करावी अने आपणा देशनी माताओ बहनों पैसाना भावे उपचार नोती करावती दीकरो देवाना न डूबी जाय ना माटे थईने हॉस्पिटल नोती जती। ए माताओ दिल्ली में एक दीकरो एवो बैठो ए माताओं ने दुख न पड़े एमने ऑपरेशन की जरूर हो पैसा ना भावे रोकाय नहीं एना माटे नु काम आयुष्मान योजना थी चलावी छे। अने मने खुशी छे कि आ हॉस्पिटल में पण आयुष्मान कार्ड वाले आवनार व्यक्ति ने सरकारनी योजनाओ पूरेपूरो लाभ मळवानी व्यवस्था थई छे अने एना कारणे कोईने पोताना खिस्सामांथी रूपियो दईने दवा करावी पड़े एवा दिवसो नहीं आवे। आप विचार करो जनऔषधि केन्द्रो कुटुंबमां मध्यम वर्गनुं कुटुंब होय बांधी आवक होय अने कुटुंबमां एक वडील डायाबिटीसनो रोग होय मानो तो एने महीने 1200, 1500, 2000 रुपया की दवा करावी पड़े कारण रोज एने इंजेक्शन लेव पड़े का गोलियों खावी पड़े। अबे आवी मोंगी दवाओ आ मध्यम वर्ग परिवार शू थाय आपणे गुजरात हिंदुस्तान ने खूणे खूणे जन औषधि केन्द्रों खोलिया छे अने जे दवा महीने 2000 रुपया खर्चो थतो होय ए दवा 100 रुपया में मळे अने कोईने दवाना अभावे दुखी न थवू पड़े। आज आखा हिंदुस्तान में सैकड़ों की संख्या में जन औषधि केन्द्रों आपणे चलावी रह्या छीए अने जेना कारणे सामान्य मानवी सस्ता में दवा लईने पोतानी शरीर की सुखाकारी माटे थईने कोई पण नवा बोझ वगर व्यवस्था संभाळी सके छे। भाईओ बहनों स्वच्छता पाणी पर्यावरण आ बधी बाबतो स्वास्थ्य माटे जरूरी छे। आंतरराष्ट्रीय योगा दिवस स्वास्थ्यना माटे थईने आपणे चलावी रह्या छीए। मारी आप सौने आजे जे प्रार्थना छे आपनुं स्वास्थ्य उत्तम रहे तंदुरस्त रहो आपणो गुजरातनो एक एक बाळक तंदुरस्त होय आपणी गुजरातनी आवती काल तंदुरस्त रहे एना संकल्प साथे आजे आ शुभ अवसरे समाजना सौ आगेवानोने हृदयथी अभिनंदन आपू छू दाताओने अभिनंदन आपू छू ए दाताओनी माताओने अभिनंदन आपू छू जेमणे आवा संतानोने संस्कार आप्या मोटा कर्या
जेमणे समाज माटे आवडुं मोटुं काम उभुं कर्युं छे ए सौने अभिनंदन आपीने आप सौने प्रणाम करीने आपे आटलो बधो प्रेम वरसाव्यो लाखोनी तादादमां आवी गरमीमां अहीं आपनुं आवो आशीर्वाद एज मारी मोटी शक्ति छे एज मारी मूडी छे। हजारों बहनों आपणी परंपरागत काठियावाड़ी परंपरा प्रमाणे कळश माथे लईने तड़कामां उभा रहीने ज्यारे मने आशीर्वाद आपता हता आटली माताओ बहनों अने सर्व समाजनी बहनों पोताना घरनो अवसर होय एवी रीते जे रीते मने आशीर्वाद आप्या छे हूँ ए बधी माताओ बहनों ने प्रणाम करू छू। एमना आशीर्वाद ने अनुरूप भारत की सेवा गुजरात की सेवा करतो रहो एज आपना आशीर्वाद रहे। खूब खूब धन्यवाद। भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद भाइयों। जोरदार तालियोंना नाद साथे माननीय वडाप्रधान श्री ने आपणे सौ वधावीए। आपनो खूब खूब आभार आपना प्रेरक अने ऊर्जामय उद्बोधन बदल। आपणे सौ आपणा स्थाने उभा उभा ज माननीय वडाप्रधान श्रीनुं अभिवादन झीलीशुं अने एमने अहींथी विदाय आपीशुं। આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર। માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી પણ ઉપસ્થિત રહ્યા એમનો પણ હૃદયપૂર્વક આભાર। તમામ દાતાશ્રીઓએ દિલ દઈને દાન આપ્યું આ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર। માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સૌ અહીંયા ઉભા રહ્યા અને હું પૂરી પાડી એ બદલ એમનો આભાર। પીએમ મોદી દ્વારા સભા સ્થળ ખાતે સંબોધન કરવામાં આવ્યું તેમજ તમામ લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી। તે પહેલા કેડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ સભા સ્થળ ખાતે પહોંચ્યા હતા, ત્યાં આગળ તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું તો વિપક્ષ પર આકરા પ્રહાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, નામ લીધા વગર તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા તો આરોગ્યને લગતી વાતો પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી। તો સૌથી પહેલા જ્યારે પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું ત્યારે સૌથી પહેલો સવાલ તમામ લોકોને એ જ કરવામાં આવ્યો હતો કે તમામ લોકોએ રસીકરણ કરાવ્યું છે કે નહીં, તે સવાલ પીએમ મોદી દ્વારા તમામને કરવામાં આવ્યો હતો ત્યારે તમામ લોકોએ હાથ ઊંચો કરીને તમને જવાબ પણ આપ્યો હતો કે રસીકરણ તમામ લોકોએ કરાવી લીધું છે। ત્યારે પીએમ મોદી દ્વારા હોસ્પિટલ અંગેની વાતચીત કરવામાં આવી અને આરોગ્યને લગતી પણ વાતચીત કરવામાં આવી। પહેલાંના સમયગાળામાં જે કામગીરી થતી હતી તે અને અત્યારના સમયગાળાની જે કામગીરી થઈ રહી છે તે અંગે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી। પીએમ મોદી દ્વારા તે પણ કહેવામાં આવ્યું હતું કે આપણે નિયમ બદલ્યો છે કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે અને મોસાળે જમણવાર આ ડબલ એન્જિનની સરકાર સરકાર છે તે પ્રકારની પ્રતિક્રિયા તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। તો તમામ લોકો સાથે જ્યારે વાતચીત કરી તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું ત્યારે આરોગ્યને લગતી વાતચીત કરવામાં આવી તો કેડી પરવાડિયા હોસ્પિટલ અંગેની વાતચીત તેમના દ્વારા કરવામાં આવી। તો સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદી દ્વારા સવાલ પણ કરવામાં આવ્યો હતો, રસીકરણ અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો તો ગુજરાતને નવી ઊંચાઈએ પહોંચાડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તે પ્રકારનું સંબોધનમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। રાજકોટ ખાતે પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું, સભા સ્થળ ખાતે સંબોધન કરવામાં આવ્યું છે તો ગરીબોની કઈ રીતે સેવા કરીએ છીએ તે પ્રકારની પણ પ્રતિક્રિયા આપવામાં આવી તો ગરીબોને સશક્ત કરવા માટે કામ કરીએ છીએ અમે તે પણ કહેવામાં આવ્યું।